હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ આગામી મુખ્ય પરીક્ષાઓમાં જીએસના પેપર અંતર્ગત જે પ્રશ્નો મહત્ત્વપૂર્ણ સાબિત થવાના છે એની યાદીને મજબૂત કરતાં આજે જે મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે એ મુદ્દા સાથે આપણે મળી રહ્યા છીએ અને આ મુદ્દો છે રાજદ્રોહ કાનૂન આ મુદ્દા આધારિત સમગ્ર ભારતના રાજનીતિજ્ઞો વચ્ચે જે ચર્ચાઓ ચાલી રહી છે એના આધારે આપણી પરીક્ષામાં એક પ્રશ્ન બનતો જણાય છે કેવો હોઈ શકે આ પ્રશ્ન આવો જોઈએ રાજદ્રોહ કાનૂન બંધારણ દ્વારા પ્રદાન થયેલી વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પરની ગુપ્ત લગામ છે આ વિધાનની વિગતે ચર્ચા કરો આવો પ્રશ્ન બની શકે તો આવો જોઈએ ઉત્તર શું હોઈ શકે સૌપ્રથમ રાજદ્રોહ કાનૂનનો ઇતિહાસ જોઈએ તો રાજદ્રોહ કાનૂનની શરૂઆત સૌ પ્રથમ સત્તરમી સદીમાં ઇંગ્લેન્ડમાં થઈ ઇંગ્લેન્ડમાં રાજાને સર્વોપરી ગણવામાં આવતા એવામાં જો કોઈ વ્યક્તિ રાજાના વિચારોનો વિરોધ કરે તો તે વ્યક્તિને રાજ્ય અને રાજ્ય સત્તા માટે ઘાતક ગણવામાં આવતો આ પ્રકારના અવાજોને દબાવી દેવામાં અત્યંત જરૂરી છે એવું માનવામાં આવતું પરિણામે ઇંગ્લેન્ડમાં રાજદ્રોહ કાનૂનને લાગુ કરવામાં આવ્યો હતો હવે વાત કરીએ ભારતની તો ભારતમાં બ્રિટિશ સરકાર વિરોધી અવાજોને દબાવી દેવા માટે બ્રિટિશ સરકાર દ્વારા ઈસવીસન અઢારસો સાડત્રીસમાં માં રાજદ્રોહ કાનૂનનો મુસદ્દો તૈયાર કરી અને લાગુ કરવામાં આવ્યો હતો જો કે કેટલીક ભૂલો એવી થઈ હતી કે જેથી વર્ષ અઢારસો સાહીઠમાં જ્યારે ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસી રાજદ્રોહના કાનૂનનો સમાવેશ કરાયો ન હતો પરંતુ આ કાનૂનની જણાવવા લાગી ત્યારે વર્ષ ઓગણીસો સિત્તેરમાં આઈપીસી માં સુધારો કરી કલમ એકસો ચોવીસ એ હેઠળ રાજદ્રોહ કાનૂનને સમાવી દેવામાં આવ્યો તો મિત્રો આ રીતે એક સરસ પૂર્વ ભૂમિકા તૈયાર કર્યા બાદ હવે આપણે જોઈએ રાજદ્રોહ કાનૂનનો ઉપયોગ આધુનિક ભારતના ઇતિહાસ પર નજર કરીએ તો આ કાયદાનો ઘણી વાર પ્રયોગ થયો છે પણ જેનાથી રાજદ્રોહ કાનૂન વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હોય એવી એક ઘટના છે મહારાણી વિરુદ્ધ બાળ ગંગાધર તિલક અઢારસો સત્તાણું કેસ બાળ ગંગાધર તિલકે તેના સામયિક કેસરીમાં પ્રકાશિત કરેલા એક લેખ બાબતે બ્રિટિશ સરકારનું માનવું હતું કે આ લેખનો વિષય ભારતીયોને બ્રિટિશ સરકાર વિરુદ્ધ વિદ્રોહ કરવા પ્રેરે છે આથી બાલ ગંગાધર તિલક સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરાયો હતો અને આ ઘટના દ્વારા અદાલતે રાજદ્રોહ કાનૂનને વ્યાખ્યાયિત કરતા જણાવેલું કે જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ ખરાબ ભાવના રાખે છે તો તેને રાજદ્રોહ ગણવો અન્ય એક કેસમાં રાજદ્રોહ કાનૂનને વ્યાખ્યાયિત કરતા જણાવ્યું કે એવું કોઈ કાર્ય જેનાથી સાર્વજનિક વ્યવસ્થા પર નકારાત્મક પ્રભાવ પડે છે તો આવા કૃત્યને રાજદ્રોહ ગણવામાં આવે તો આ રીતે મિત્રો આધુનિક ભારત પર નજર કરીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા આવી રીતે રાજદ્રોહ કાનૂનને સમયાંતરે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ચલો હવે જોઈએ આઈપીસીની કલમ એકસો ચોવીસ એ શું કહે છે આઈપીસીની કલમ એકસો ચોવીસ એ મુજબ રાજદ્રોહ એક એવો ગુનો છે જેમાં રીતે રચાયેલી સરકાર દ્વારા ધ્રુણા તિરસ્કાર ઉત્તેજના કે વિદ્રોહ કરવાનો પ્રયત્ન થાય છે રાજદ્રોહના અપરાધ બદલ શું સજાની જોગવાઈ છે તો આઈપીસીની કલમ એકસો ચોવીસ એ મુજબ રાજદ્રોહ એક બિનજામીનપાત્ર ગુનો છે જે બદલ ત્રણ વર્ષથી લઈને ઉમર કેદ સુધીના જેલવા સુપ્રાંક દંડ પણ થઈ શકે છે એટલું જ નહીં સરકારી નોકરીની દાવેદારી રદ થઈ શકે છે પાસપોર્ટ જપ્ત કરી ભારત છોડવા પર પ્રતિબંધ લાગી શકે છે તેમજ અદાલતના હુકમ મુજબ હાજર રહેવા ફરજ પાડવામાં આવે છે તો હવે આગળ જોઈએ શું રાજદ્રોહ કાનૂન બંધારણીય છે આપણી પરીક્ષામાં આવો અલગથી પ્રશ્ન પણ બની શકે તો આવવું એના વિશે જોઈએ ઈસવીસન ઓગણીસસો પચાસમાં રોમેશ થાપર વિરુદ્ધ મદ્રાસ રાજ્ય કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કોઈ પણ સરકાર વ્યક્તિની અભિવ્યક્તિની સ્વતંત્રતાને કેવળ એ આધાર પર પ્રતિબંધિત ન કરી શકે કે એને સરકાર સામે તિરસ્કાર ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે સર્વોચ્ચ અદાલતે આ રીતે આઈપીસી કલમ એકસો ચોવીસ એની વ્યાપકતાને સીમિત કરવાનો પ્રયત્ન કર્યો હતો વર્ષ ઓગણીસો બાસઠ કેદારનાથ વિરુદ્ધ બિહાર રાજ્ય કેસમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદો મહત્વપૂર્ણ બની રહ્યો જેમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે સરકાર પ્રત્યે તિરસ્કાર કે અપમાન એ રાજ્ય કે રાષ્ટ્ર તિરસ્કાર કે અપમાન છે જે રાજ્ય કે રાષ્ટ્ર માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે ઉપરાંત બંધારણની કલમ ઓગણીસ બે નો સંદર્ભ નાખતા સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાવી શકાય છે આઈપીસીની કલમ એકસો ચોવીસ એ અંતર્ગત ઉલ્લેખિત રાજદ્રોહ કાનૂન બંધારણની કલમ ઓગણીસ બે હેઠળ કરવામાં આવેલી જોગવાઈનો જ એક ભાગ છે તો આ રીતે મિત્રો ઓગણીસો બાસઠના આ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાનૂનને બંધારણીય ઠેરવ્યું હતું આ રાજદ્રોહ કાનૂન ભારત માટે આવશ્યક કે અનાવશ્યક આવો એના ઉપર એક નજર કરીએ તો સૌ પ્રથમ એની આવશ્યકતા કેટલી એના વિશે વિચારીએ વર્તમાન સ્થિતિએ ભારત બાહ્ય આતંકવાદ અને આંતરિક અલગાવવાદ વગેરે પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે સરકાર પાસે આ પડકારોને પહોંચી વળવા રાજદ્રોહ કાનૂન એક મહત્વપૂર્ણ હથિયાર છે બંધારણીય રીતે ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ વિદ્રોહને અટકાવી સરકારની સ્થિરતા માટે પણ આ કાનૂન આવશ્યક છે તો બે એવી બાબતો છે જે રાજદ્રોહ કાનૂનને ભારત માટે જરૂરી ગણે છે રાજદ્રોહ કાનૂનની ભારતને હવે જરૂરિયાત નથી એ સંદર્ભે આપણે શું વિચારી શકીએ તો રાજદ્રોહ કાનૂન એ બ્રિટિશ વિરાસત છે જેનો ઉપયોગ સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ કરી ભારતના અવાજને દબાવવા માટે થતો હતો આ કાનૂનની આડમાં જ મહાત્મા ગાંધી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને જેલવાસ મળ્યો હતો આથી આ બ્રિટિશ વિરાસતને નાબૂદ ન કરીએ તો સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન ગણાય ભારતના બંધારણના નિર્માણ વખતે બંધારણ સભામાં રાજદ્રોહ કાનૂનનો પ્રશ્ન ઉભો થયો હતો જો કે બંધારણ સભાએ પણ આ કાનૂનને બંધારણમાં સ્થાન આપ્યું ન હતું એની પાછળના કોઈ ખાસ કારણો તો હશે જ ઉપરાંત રાજદ્રોહ કાનૂન ભારતીય લોકશાહીના મૂલ્યોનું દમન કરે છે સમયાંતરે સરકાર દ્વારા પોતાની સામેના અવાજોને દબાવવા માટે આ કાયદાનો દુરુપયોગ થતો રહ્યો છે અને તેના દુરુપયોગને જોતા સર્વોચ્ચ અદાલતે આ કાયદાને પ્રતિબંધિત પણ કર્યો હતો તો આ રીતે મિત્રો આજકાલ રાજદ્રોહ કાનૂન છે એ ખૂબ જ ચર્ચામાં છે અને આવનારી આપણી મુખ્ય પરીક્ષામાં આ વિષય પર એક મહત્વપૂર્ણ પ્રશ્ન બની શકે છે એ પ્રશ્નનો આદર્શ ઉત્તર કેવો હોઈ શકે એ તમને આજે જાણવા મળ્યું હશે જો આ માહિતી આપને ઉપયોગી લાગતી હોય અને અમારી મહેનત તમને ભવિષ્યમાં ફળદાયી નીવડે એવું લાગતું હોય તો ચોક્કસથી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો વધુને વધુ મિત્રો સાથે શેર કરો જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ